આજે તારીખ 15/4/2023 ને સોમવારના રોજ વિરમગામ ખાતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સીઆર પાટીલ સાહેબ જે ઓફિસનું ઉદ્ઘાટન કરવા આવવાના હતા ત્યારે નળકાંઠા વિસ્તારના તમામ ખેડૂતો દ્વારા અમારે એક આંદોલન એટલે કે રજૂઆત કરવાની હતી જે અમારા નળકાંઠા વિસ્તારની અંદર મોટામાં મોટો સળગતો પ્રશ્ન હોય તો પાણીનો પ્રશ્ન છે. સતત 20-25 વર્ષથી અમને કુવાણીઓ ગ્વાસ વાટાડવામાં આવે છે અને અમારા યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ પણ કહેતા હતા કે જો હું ચૂંટણી જીતી ગયો તો પહેલાં સત્રની અંદર હું ખોડા ફેડરમાં ઘેર મુકાઈશ અને કામ ચાલુ કરાઈશ. તો પહેલું સત્ર પણ કીધું મેં પૂરું થઈ ગયું, છતાં પણ હજુ પણ ઘેરનું કે કોઈ પણ રીતનું કામકાજ કરવામાં આવ્યું નથી. તો શું આ સરકારમાં તાના સાહેબ ચાલે છે? નરું ખોટું જ ચાલે છે. ખોટા ખોટા વચનો આલી અને લોકોને ઉલ્લુ બનાવીને જીતી જવાની પ્રથા ચાલે છે. તો શું આ ખેડૂતો સાથે અન્યાય નથી થતો? તો શું આના માટે પગલાં ના લેવા જોઈએ? જય જવાન જય કિસાન. અને વધુમાં જણાવવાનું કે અમારા જો નળકાંઠા વિસ્તારની અંદર જે આ સળગતો પાણીનો પ્રશ્ન છે એનો ટૂંક જ સમયમાં હલ નહીં થાય તો અમે આગામી દિવસોની અંદર ગાંધીજી ત્યાં રસ્તે ભૂખ હડતાલ અને સેવા સદનમાં જઈને અને ભૂખ હડતાલનું આંદોલન કરવાના છીએ. જય જવાન જય કિસાન.